સુરત મહાનગર પાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી, જેમાં રજૂ થયેલા તમામ કામોને સમિતિની ચર્ચા વિચારણા બાદ મંજૂરી મોહર મારી છે. સુરત મહાનગર પાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલ ગોપલાણીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં વિવિધ સ્થાયી વિકાસ સહિતના 16 કામો રજૂ કરવામાં આવ્યા હતા. જે તમામ કામોને ચર્ચા વિચારણા બાદ સમિતિએ મંજૂરી મોહર મારી હતી, જેમ કે સ્થાયી સમિતિ અધ્યક્ષ વિગતવાર માહિતી આપી હતી. આજે સ્થાયી સમિતિની મિટિંગ સ્થાયી સમિતિના ખંડમાં 4 કલાકે મળી હતી. એજન્ડા પરના કુલ 16 કામ હતા. દરખાસ્ત મુજબ 16 કામ મંજૂર કરવામાં આવ્યા છે. દરખાસ્તના કામો સિવાય મુખ્યત્વે આજે એક શહેરના સફાઈ બાબતમાં ફાઇલેરિયા અધિકારી એટલે BBDC ડિપાર્ટમેન્ટના દરેક જંતુનાશક અધિકારીને બોલાવવામાં આવ્યા હતા, ને સમગ્ર શહેરમાં એ બાબતે ફોગિંગનું કઈ જગ્યાએ કયા પ્રમાણમાં જરૂર છે, દવાનો છંટકાવ કઈ કઈ રીતે ક્યાં ક્યાં જરૂર છે ને કરવામાં આવે છે એ બાબતે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા હતા. ને જયસુખ વાઘડિયાજી જે ફાઇલેરિયા અધિકારી છે એમને કીધું છે કે એક ટીમ બનાવીને કોઓર્ડિનેટ કરીને સમગ્ર શહેરમાં જ્યાં પણ BBDC એટલે ફાઇલેરિયા ડિપાર્ટમેન્ટની કામગીરી હોય તેની તકેદારી રાખવાની અને એના પર જે પણ જરૂરિયાત હોય તે પ્રમાણે કામગીરી કરવાની. સુરત મનપાની સાપ્તાહિક સાધારણ સભામાં મંજૂર થયેલા શહેર વિકાસના કામો વેગ પકડશે તેમ લાગી રહ્યું છે. અજરપુર સીધી 20 બન્યો.